नमस्कार, હું મનીષા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો ભાદરવા સુદ છઠ એટલે કે કિસાન દિવસની ઉજવણી, એટલે કે કહી શકાય કે ભગવાન બલરામની જયંતિ. તેમના જયંતિ નિમિત્તે જ કિસાન દિવસની ઉજવણી થતી હોય છે, વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભગવાન બલરામ, જેમ આપણે જાણીએ છીએ કે હલ તેમનું અત્યારે શસ્ત્ર હતું અને તે અંતર્ગત જ ખૂબ જ સુંદર અત્યારે આ ઉજવણી દર વર્ષે પાદરામાં પણ કરવામાં આવતી હોય છે. પાદરાના નરસિંહપુરા ખાતે કિસાન દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. ભાદરવા સુદ છઠ એટલે કે ખેડૂતોના આરાધ્ય દેવ, ઈષ્ટ દેવ પ્રભુ ભગવાન બલરામજીનો જન્મદિવસ. કિસાન સંઘ દ્વારા કિસાન દિવસની ઉજવણી થતી હોય છે. પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે ભગવાન બલરામ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ. ભગવાન સત્યનારાયણની કથા, ગૌપૂજન, હળપૂજનનું આયોજન કરવામાં આવ્યું. તમામ લોકો ઉપસ્થિત રહ્યા. ભારતીય કિસાન સંઘના વિભાગના અગ્રણી ઠાકોરભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ પ્રમુખ અમીશભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘના જિલ્લા મહામંત્રી ઠાકોરભાઈ વ્યાસ સહિત આગેવાનો, નરસિંહપુરા ગામના આગેવાનો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા. પ્રસંગે જ ગાય માતાનું પૂજન પણ કરવામાં આવ્યું. ભગવાન બલરામ જયંતિ વિષય જણાવ્યું, સાથે ખેડૂતોના પ્રશ્નોના ખાસ કરીને સમાજ, વીજ દર સહિતના વિવિધ પ્રશ્નો અંતર્ગત પણ આંદોલન ચલાવવામાં આવશે. નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવું પણ કહ્યું. બલરામ ભગવાનની જય. બલરામ ભગવાનની જય. આજ રોજ ભાદરવા સુદ છઠ એટલે બલરામ ભગવાન, ખેડૂતોના ઈષ્ટદેવ બલરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે આજ રોજ પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે ઈશ્વરભાઈ પડિયારના ખેતરમાં આજે બલરામ ભગવાનની જન્મજયંતિની ઉજવણી, તેમજ ગૌપૂજા, ખેડૂતો હળપૂજા અને સત્યનારાયણ દેવની કથા, તેમજ રામદેવ પીરને પાઠનું આયોજન કરેલ હોય. તાલુકાના તમામ ખેડૂતો અહીંયા હાજર રહીને એની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી અને ભગવાન બલરામ જે ખેડૂતોના ઈષ્ટદેવ છે તે બધાને સુખ શાંતિને સંપત્તિ આપે એવી મારી ભગવાન બલરામ દેવને, બલરામ ભગવાનને પ્રાર્થના છે. અને આ સાથે જ આજે બલરામ જયંતિ નિમિત્તે હું ખેડૂતોને એક આહ્વાન કરવા માગું છું કે આપણું જે આંદોલન ગાંધીનગરમાં ચાલે છે એના માટે તમે બધા તત્પર રહો. પહેલાં તાલુકા લેવલે આપણે જે આપણી માંગણીઓ છે, પડતર માંગણીઓ, તે સરકારે માંગણી આપણી કોઈ સ્વીકારી નથી. અને આજે અત્યારે 25 તારીખથી આપણે ખેડૂતો ગાંધીનગરમાં ધરના કર્યા કરીએ છીએ. હજુ બી આપણે સરકારે આપણા કોઈ પ્રશ્નોનો નિકાલ કરવા માટે તૈયાર નથી. તો આપણે પહેલાં તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને અત્યારે ગાંધીનગર લેવલે ધરના ધર્યા છે. તો હવે જિલ્લા લેવલે આવ્યા છે અને પછી તાલુકા લેવલે અને પછી ગામડા લેવલે આવશે. તો સરકારને જો આપણી માંગણીઓ સંતોષકારક જવાબ નહીં મળે તો સરકારને ઉઠલાવવાની તાકાત ધરાવીએ છે, એ સરકારને આપશ્રીના માધ્યમથી જણાવવા માગીએ છીએ.